11 ગુજરાતી મીડિયમ અત્યાર સુધી આપણે અંતર અને સ્થાનાંતર વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે કોઈ પણ પદાર્થ જે છે તે યુટર્ન મારે તો યુટર્ન મારતી વખતે તેના અંતર અને સ્થાનાંતર વિશે ચર્ચા કરવાની આપણે બાકી હતી. સૌથી પહેલા આપણે જે ઉદાહરણ ભણ્યા હતા સૌથી પહેલા વિડીયોમાં જે અંતર અને સ્થાનાંતરનો ટોપિક ચાલુ થયો ત્યારે તમને યુટર્ન વાળા સમ કરતા શીખવાડ્યા હતા. આજે હવે એક્સની પોઝિશન મતલબ કે એક્સનું જો કોઈ ફંક્શન આપેલું હોય અને તેમાંથી જો પાર્ટિકલ યુટર્ન લઈ લે તો તમારે કઈ રીતે અંતર અને સ્થાનાંતરની ગણતરી કરવી તેની વિશે આપણે આજે ચર્ચા કરીએ. તો ચલો સૌથી પહેલો ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 1, જેમાં એક્સનું એક ફંક્શન લઈ લઈએ, એક્સ બરાબર 3t - t³. સૌથી પહેલો દાખલો આપણે થોડો નાનો લઈશું એટલે ધીરે ધીરે આપણે એની લેન્થ વધારીશું, કેમ કે નાનું ફંક્શન લઈએ 3t - t³, નહીં તો ઘણી વખત તમને 3-4t એ રીતે અલગ અલગ આપેલા હશે, 3t - t³ - 3t² એ રીતે લાંબા લાંબા તમને સૂત્ર આપેલા હશે. તો સૌથી પહેલાં આપણે આસાનથી ચાલુ કરીએ એકદમ. તો t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ સુધી તમારે અંતર અને સ્થાનાંતર શોધવાનું થાય. તો t બરાબર 0 થી લઈને t બરાબર 2 સેકન્ડ સુધી અંતર અને સ્થાનાંતર બે વસ્તુ શોધવી છે. તો સૌથી પહેલાં આની જે મેથડ છે તે પહેલાં સમજી લઈએ. તો તમારે કરવાનું છે શું કે t બરાબર 0, 1 અને 2 ત્રણેય ટીની વેલ્યુ માટે એક્સની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે શોધીએ t બરાબર 0 સમયે એક્સનું મૂલ્ય કેટલું. તો એક્સમાં જ્યાં તમને t દેખાય છે તો tને તેના શેનાથી રિપ્લેસ કરી દેવાનું 0 થી. તો 3×0 - 0³ તો તમારો જવાબ 0 આવશે. 0³ કંઈ પણ કરો 0, 3ની સાથે 0નો ગુણાકાર 0, તો 0 - 0 તમારો આન્સર થઈ જશે 0. હવે t બરાબર 1 મૂકીને ચેક કરીએ. તો t બરાબર 1 મૂકીએ તો એક્સ બરાબર આવશે 3×1 - 1³. તો 3 - 1 જવાબ આવશે તમારો 2. હવે t બરાબર 2 મૂકીએ તો એક્સ બરાબર શું આવે છે જોઈએ, 3×2 - 2³. 3×2 અહીંયા 6 થઈ જશે, 2નો ઘન થઈ જશે 8. તો 6 - 8 તમારો જવાબ આવશે -2. ચલો આને સમરાઇઝ કરી દઈએ કે કયા કયા મૂલ્યો આવ્યા છે. તો t બરાબર 0 સમયે આપણી પાસે એક્સનું મૂલ્ય આવ્યું છે 0, t બરાબર 1 સેકન્ડ પર એક્સનું મૂલ્ય આવ્યું છે 2, t બરાબર 2 સેકન્ડ પર એક્સનું મૂલ્ય આવ્યું છે આપણી પાસે -2. તો આ જે 3 જવાબો આપણી પાસે આવ્યા એ ત્રણેયને આપણે સુરેખ પથ પર અથવા તો નંબર લાઇન ઉપર દર્શાવવાનું છે. તો તમને બધાને ખબર છે કે નંબર લાઇન આ રીતે ડ્રો થાય, વચ્ચે 0 આવશે, જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ બધા નેગેટિવ એટલે માઇનસ ટર્મ આવશે. તો t બરાબર 0 સમયે ઉપર સમય લખીશ અને નીચે સ્થાન લખતા જઈશું. તો t બરાબર 0 સમયે સ્થાન છે x બરાબર 0, t બરાબર 1 સેકન્ડ પર સ્થાન છે તમારું x બરાબર 2. તો અહીંયા લખીશું t બરાબર 1 સેકન્ડ પર x બરાબર 2. હવે t બરાબર 2 સેકન્ડ પર x બરાબર -2 છે. તો t બરાબર 2 સેકન્ડ પર x બરાબર -2 છે, 0 ની ડાબી બાજુ આવશે બધા જાણો છો. ચલો તો હવે આનો અભ્યાસ કરીએ કે જોઈએ ધ્યાનથી કે ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે. તો શરૂઆત એણે અહીંયાથી કરી હતી, થોડું ઉપર લખી દઈએ નામ આપતા જઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. શરૂઆતમાં આવી રીતે નામ આપવા પછી જરૂર નહીં પડે, ઓરલી આન્સર તમે આપતા થઈ જશો. આને નામ આપીએ એ બિંદુથી શરૂઆત કરી અહીંયા બી બિંદુ સુધી ગયો અને બી બિંદુથી પછી એણે યુટર્ન લીધો અને યુટર્ન લઈને અહીંયા સી નામ આપી દો, અહીંયા ડી આપી દઈએ અને અહીંયા આગળ છેલ્લે ઈ આપી દઈએ. તો એની જર્ની જે છે એ બી સી ડી ઈ આટલે સુધી થઈ. તો હવે અંતર શોધવાની આપણે જે પ્રમાણે વાત થઈ હતી તો અંતર શોધવા માટે આપણે શું કરીએ કે કુલ પથ લંબાઈ જેટલું પણ ચાલ્યો હોય એ બધાનો આપણે શું કરતા હતા, સરવાળો કરી દેવાનો છે. કંઈ પણ વિચાર્યા વગર સીધો સરવાળો કરી દેવાનો, પ્લસ માઇનસ જોવાનું નથી. તો અંતર શોધવા માટે જો એ થી બી ચાલ્યો, એ થી બી કેટલું ચાલ્યો, એક્સ બરાબર 0 થી લઈને 2 સુધી એટલે આવશે 2 મીટર. પછી અહીંયાથી પાછો યુટર્ન લીધો 2 મીટરથી અને 0 સુધી ગયો, તો 2 થી 0 એટલે ફરી વખત 2, તો +2. પછી 0 થી -2 અહીંયાથી આમ પણ ગયો છે ને ડી થી ઈ સુધી જો, તો 0 થી લઈને -2 એટલે આપણે તો અંતર એટલે પ્લસ જ લખવાનું, તો +2 એટલે ટોટલ કેટલા થઈ ગયા 6 મીટર. તો તમારું અંતર આવી જશે 6 મીટર અહીંયા આગળ જવાબ, અંતર બરાબર 6 મીટર. સ્થાનાંતર શોધવા માટે આપણે જેમ વાત થઈ હતી તેમ, તો સ્થાનાંતર શોધવું બહુ સહેલું છે. અંતિમ માઇનસ પ્રારંભિક કરી દેવાનું કંઈ પણ વિચાર્યા વગર, અંતિમ માઇનસ પ્રારંભિક બિંદુ. તો અંતિમ બિંદુ તમારું છે -2, પ્રારંભિક તમે 0 થી શરૂઆત કરી દીજો, એક્સ બરાબર અંતિમ એટલે -2 છે એટલે t બરાબર 2 સુધી ગણવાનું છે આપણે. તો x બરાબર -2 આવ્યું હતું, શરૂઆત કરી હતી t બરાબર 0 એ x બરાબર 0 થી, તો અંતિમ માઇનસ પ્રારંભિક જવાબ તમારો આવશે
માઇનસ બે, તો તમારું સ્થાનાંતર અહીંયા થઈ ગયું માઇનસ બે જેટલું. હવે પ્રશ્ન ઘણી વખત અઘરો કરવા માટે શું કરે કે અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. આ રીતે પૂછી લીધું હોય અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો, તો તમને ખબર છે શું કરવાનું છે. અંતર જે છે તમારું કેટલું આવેલું છે અહીંયા આગળ, અંતરનું મૂલ્ય છે તમારી પાસે 6 મીટર, સ્થાનાંતરનું મૂલ્ય છે અહીંયા આગળ માઇનસ 2 મીટર. તો બંનેનો ભાગાકાર કરો તો અહીંયાથી 3 એટલે માઇનસ 3, જવાબમાં કદાચ માઇનસ 3 જેમ એક આ રીતે આપેલું હોય તો માઇનસ 3, અથવા તો ખાલી માઇનસ 3 આપ્યું હોય તો પણ એનો જ રેશિયો થાય. તમે જુઓ ધ્યાનથી, માઇનસ 3 લખો તો નીચે કંઈ નથી, તમે 1 તો કહી જ શકો છો. તો તમારો ઓપ્શન આ રીતે આપ્યો હોય, માઇનસ 3 આપ્યો હોય અથવા તો માઇનસ 3 જેમ 1 આ રીતે ઓપ્શનમાં આપેલું હોય, એબીસીડીમાં જો પૂછેલું હોય એમસીક્યુ ટાઈપ, તો આ રીતે દાખલો ગણી લેવાનો. ચલો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં ફરી વખત એક્સનું કોઈ ફંક્શન લઈએ અને ચેક કરીએ કે અંતરને સ્થાનાંતર શોધવું છે. તો એક્સ બરાબર, હવે થોડું મોટું ફંક્શન લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. 5t² - 6t³. અહીંયા આગળ મોટું ફંક્શન છે તો સ્પાન થોડો નાનો રાખીશું. ટી બરાબર 0 થી લઈને ટી બરાબર 2 સેકન્ડ સુધી તમે અંતર અને સ્થાનાંતર શોધો. ફરી વખત એનો એક પ્રશ્ન, તો તમને બધાને ખબર છે પહેલા 0 મૂકવાનો, પછી 1 મૂકવાનો અને 2 મૂકવાનો અને એક્સની પોઝિશન શોધી લઈએ તો એક્સ મળી જાય, અને પછી આપણે નંબર લાઇન પર દર્શાવીને દાખલો પૂરો કરીશું. તો સૌથી પહેલા ટી બરાબર 0 મૂકીએ તો એક્સ બરાબર 5 0² - 6 0³, બધું કરશો તો આન્સર તમારો 0 આવશે. જો 0 આની સાથે ગુણાકારમાં 0 તો 0. ટી બરાબર 1 તો એક્સ બરાબર 5, અહીંયા 1² - 6 × 1³, તો 5, 1² 1, 1² 1 એટલે 5 - 6, જવાબ આવશે તમારો -1. ટી બરાબર 2 સેકન્ડ પર, તો ટી બરાબર 2 સેકન્ડ પર એક્સ બરાબર મૂકી દઈએ 5, ટી નો વર્ગ મતલબ કે 2² - 6, ટી નો ઘન મતલબ કે 2 નો ઘન. ચલો વેલ્યુ પુટ કરી દઈએ, અહીંયા આવશે 5 × 2² એટલે આવશે 20. ડાયરેક્ટ લખી દઉં 2નો વર્ગ 4 × 5 = 20, માઇનસ 2નો ઘન થઈ જશે 8, 8 × 6 થઈ જશે 48. જો બંનેનું સોલ્યુશન લાવો 20 - 48 તો તમારો જવાબ આવી જશે -28. તો એક્સ બરાબર તમારા આવશે -28. આ ત્રણેય વેલ્યુને ફરી વખત સમરાઇઝ કરી દઈએ બાજુમાં. તો ટી બરાબર 0 સમયે એક્સ બરાબર 0 મળ્યું, ટી બરાબર 1 સેકન્ડ પર એક્સ બરાબર આપણને -1 મળ્યું, ટી બરાબર 2 સેકન્ડ પર આપણને એક્સ બરાબર -28 મળ્યું. હવે તમે જાણો છો તે પ્રકારે આને આપણે શું કરીશું, નંબર લાઇન પર દર્શાવી દઈએ. ચલો નેગેટિવ વેલ્યુ વધારે છે તો ટી બરાબર 0 સમયે એક્સ બરાબર 0 અહીંયા રાખીએ, કારણ કે આપણે બધા જ મૂલ્ય હવે ડાબી બાજુ મૂકવાના થાય છે. ટી બરાબર 1 સેકન્ડ પર પોઝિશન છે એક્સ બરાબર -1, અને ટી બરાબર 2 સેકન્ડ પર થોડું દૂર લખીએ, ટી બરાબર 2 સેકન્ડ પર પોઝિશન છે -28. તો જો એની જર્ની જે છે લેફ્ટ સાઈડ જ થાય છે, 0 થી ચાલુ કર્યું પદાર્થે અને લેફ્ટ સાઈડ જ એને ગતિ કરેલી છે, ક્યાંય અહીંયા આગળ યુટર્ન લીધો નથી. તો તમને અંતર શોધવાનું બહુ સહેલું છે, અંતર શોધતા તમને ખ્યાલ છે કે અંતર કઈ રીતે શોધવાનું. તો 0 થી ચાલુ કરીને 28 સુધી ગયો, અંતર હંમેશા ધન હોય તો તમારો જવાબ સીધો આવી જશે 28. ક્યાંય વળ્યો નથી તો સરવાળો કરવાનો સીધો જ છે, સરવાળો તો કરવો પડશે નહીં, યુટર્ન લીધો તો બધો સરવાળો કરવો પડે. તો 0 થી 28 એટલે 28 મીટર. સ્થાનાંતરમાં થોડું ધ્યાન રાખવાનું છે, સ્થાનાંતર તમને કીધું છે તેમ અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવા માટે તમને અંતિમ મૂલ્ય છે -28 અને પ્રારંભિક મૂલ્ય છે 0, તો તમારો જવાબ આવશે -28. ચલો તો તમારો અંતર અને સ્થાનાંતરનો તફાવત તમને જો પૂછી લે કે બંનેનો ગુણોત્તર શોધો, તો 28 ભાગ્યા -28 તો -1 જવાબ તમારો ગુણોત્તર આવી જશે. ચલો તો હવે થોડા 1-2 દાખલા આપણે હોમવર્કમાં જોઈ લઈએ, તમને થોડું એક્સપ્લેન કરી દઉં છું કઈ રીતે કરવાનું છે, અને જો ના થાય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 1, એક્સ બરાબર 2t² - 6t³. બીજો પ્રશ્ન છે એક્સ બરાબર 4t - 3t². આ બંનેમાં ટી બરાબર 0 થી લઈને ટી બરાબર 3 સેકન્ડ સુધી તમારે અંતર અને સ્થાનાંતર શોધવાનું છે, અંતર અને સ્થાનાંતર શોધવાનું છે. ચલો તો તમને પહેલા બંને દાખલા સમજાવી દઉં, પછી તમે ટ્રાય કરજો. જો ટી બરાબર 0 થી લઈને 3 સેકન્ડ સુધીની વાત છે, તો સૌથી પહેલા તમે ટી બરાબર 0 મૂકશો અને એક્સની કઈ વેલ્યુ મળશે, પછી 1 મૂકશો, પછી 2 મૂકશો અને 3 મૂકશો. એ રીતે 4 વખત તમારે કિંમત ટીની મૂલ્ય મૂકો અને એક્સની 4 વેલ્યુ તમને મળશે. એ 4-4 વેલ્યુ તમારે ક્યાં મૂકવાની છે, સંખ્યા રેખા પર અથવા તો નંબર લાઇન પર આ રીતે પુટ કરી દો, અને બાકી આગળનું કામ જે છે તમને ખ્યાલ છે કે કઈ રીતે ગણતરી છે. જો યુટર્ન મારતું હોય
तो यूटर्न मारे तो तमारे अंतर में हमेशा सरवाळो करता जवानो, अने जो पदार्थ यूटर्न ना मारतो होय सीधे सीधो जतो होय तो अंतर ने तमारे ऋण न स्वीकारता हमेशा एने धन मूल्य आपणे स्वीकारीए छीए गणीए छीए। तमने ख्याल छे आगळना सेकंड दाखलानी अंदर आपणे जोयुं तो ए प्रकारे आपणे गणतरी करवानी छे।